છો, જય અંબે. આજે આપણે ધોરણ 1 માં પાઠ પહેલો સામાજિક વિજ્ઞાનમાં ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કે જેના વિશે આપણે ગયા વિડિયોમાં ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી અને હવે થોડું બાકી છે એ આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. આપણે ચર્ચા કરી ગયા હતા કે ભારતમાં સૌપ્રથમ પગ મૂકનાર કોણ હતું, તો કે પોર્ટુગલનો વતની વાસ્કો દ ગામા, જે જળમાર્ગ દ્વારા ભારત દેશ શોધી કાઢ્યો હતો એની આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી ફ્રેન્ચ લોકોની ચર્ચા કરી હતી અને પછી જોયું હતું ફ્રેન્ચ અને અંગ્રેજોની સામસામે વેપારની બાબતમાં તકરાર થાય છે અને અંગ્રેજોની તેમાં જીત થાય છે. તો ત્યાર પછી આજે આપણે જોવાનું છે કે ભારત પર અંગ્રેજોની નજર, કે અંગ્રેજો ભારત પર કઈ રીતે આવ્યા અને શા માટે આવ્યા. તો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. શું કહે છે કે પૂછાઈ શકે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ, તો તમારે લખવાનું છે ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને એ વખતે ઇંગ્લેન્ડમાં રાણી ઇલિઝાબેથનું રાજ હતું ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. શું કહે છે કે આ કંપની જે હતી એનું મેઇન મકસદ શું હતું, કે હિન્દુસ્તાન સાથે સંબંધ રાખી વેપાર કરી અને ખૂબ ધન કમાઈ અને ધનવાન બનવાની એમની ઈચ્છા હતી. પછી છે કે ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે આવ્યું. આ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે કે અંગ્રેજોનું પહેલું વહાણ ક્યારે આવ્યું અને ક્યાં આવ્યું, તો તમારે લખવાનું છે ઈસવીસન 1608માં અંગ્રેજોનું પહેલું વહાણ સુરત બંદરે આવી પહોંચ્યું. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ આ વહાણનો કપ્તાન હતો. કે હિન્દુસ્તાન જે આપણો દેશ છે એની ધરતી પર અંગ્રેજોનો પ્રથમ પગ મૂકનાર વ્યક્તિ કોણ હતો, હોકિન્સ હતો અને તે આવીને જહાંગીરને મળ્યો, પરંતુ પરવાનગી મળી નહીં કે એ વખતે મુઘલોનું રાજ હતું આપણા દેશમાં અને જે અંગ્રેજ કપ્તાન છે હોકિન્સ એ જહાંગીર પાસે પરમિશન લે છે પણ જહાંગીર પરમિશન આપતો નથી. ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી, કે જ્યારે જહાંગીરના રાજ છોડ્યા પછી એમનો જે છોકરો છે શાહજહાં એમની સત્તા આવે છે. શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી, કે શાહજહાં છે એ શું કરે છે, છૂટ આપે છે વેપાર કરવાની. પછી ત્યાર પછી જોઈએ આપણે ફ્રેન્ચ લોકો. ફ્રેન્ચોએ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ઈસવીસન 1664માં સ્થાપી હતી. તેમણે સુરત અને પંડુચેરીમાં કોઠીઓ સ્થાપી. કે ફ્રેન્ચોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થાપી, તો ઈસવીસન 1664માં સ્થાપી અને સુરત અને પંડુચેરીમાં તેઓએ કોઠી સ્થાપી. ફ્રેન્ચોની કંપનીનો વડો દુપલે હતો. ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતા હતા. શું કહે છે, જુઓ કે યુરોપિયન અને અંગ્રેજ લોકો હતો એ બે લોકો ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને વેપાર કરવા માટે એકબીજાની હરીફાઈ કરતા હતા, હંમેશા લડાઈ કરતા રહેતા હતા અને એકબીજાની બરાબરી કરતા હતા. આમ ઘણી તકરારો થઈ, લડાઈઓ પણ થઈ, કે એકબીજાની સામે ઘણી તકરાર થઈ. જેવી રીતે તમે બે ફ્રેન્ડ હોય એકબીજાને લડતા હોય ને નહીં ફાવતું હોય તો કેમ એકબીજાને કટાક્ષથી જોવો, એવી રીતે અંગ્રેજો અને ફ્રેન્ચ લોકો વચ્ચે પણ તકરારો થઈ અને અંદર અંદર લડાઈઓ થઈ. છેવટે અંગ્રેજો સફળ થાય છે, પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પંડુચેરી, મોહે, ચંદ્રનગર વગેરે થાણા રહે છે અને છેવટે આ બેની તકરાર થતી હતી ફ્રેન્ચો અને અંગ્રેજોની, તેમાં અંગ્રેજોની જીત થાય છે. પણ અમુક જે વિસ્તાર છે હિન્દુસ્તાનમાં એના પર ફ્રેન્ચ લોકોનું પણ રાજ રહે છે. ત્યાર પછી આપણે જોઈએ બંગાળમાં અંગ્રેજોનો વેપાર, કે ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી. પૂછાઈ શકે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની, સૌ પ્રથમ વેપાર કરવાની ક્યાં નદીના કાંઠે સૌ પ્રથમ વેપાર કર્યો, તો તમારે લખવાનું છે હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ સૌ પ્રથમ વેપાર કર્યો ઈસવીસન 1600 ને
પોતાની કોઠીઓ તેમણે સ્થાપી, આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા. શું કરે છે? વેપાર કરવા માટે મોટા મોટા કિલ્લાઓ બાંધે છે અને પોતાના રક્ષણ માટે સૈનિકોને રાખે છે. અને મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. જો શું થાય છે, શું કહે છે કે જે મુઘલ બાદશાહ અને ઔરંગઝેબ પાસેથી મુઘલ બાદશાહ આ લોકો શું કરે છે કે જ્યારે આપણા હિન્દુસ્તાન પર જે મુઘલોનું સામ્રાજ્ય ચાલતું હતું ત્યારે ઔરંગઝેબ પાસેથી એવી રીતે પરવાનગી લઈ ગઈ છે વેપાર કરવાની કે પછી એને એની બદલામાં એને કાંઈ આપવાનું કરવેરા આપવાના રહેતા નથી, એટલે એમ જ વેપાર કરી શકે છે. ત્યાર પછી જોઈએ, હવે કંપનીને વધુ ને વધુ ધન કમાવાની હોડ લાગી ચૂકી હતી. હવે કોઈ પણ વ્યક્તિ છે લાલચ તો થાય ને કે એને વધુ ને વધુ, તમને કેવું રિઝલ્ટ આવે તો એકવાર 50% એવા હોય તો તમે એવું થાય મહેનત કરીએ તો 70 આવે, એનાથી વધુ મહેનત કરીએ તો 80 આવે, એનાથી વધુ મહેનત કરીએ તો 90, કે કેવું તમને અંદર અંદર લાલચ જાગે. મેડમ ગુડ આપે તો કેવું કહીએ છીએ આપણે, મેડમ વેરી ગુડ આપો. એવી રીતે આ લોકોને પણ શું થાય છે, લાલચ જાગે છે. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી. કે આમાં શું હતું, ખાલી આ કંપનીને જ મતલબ કે જે વેપાર કરે છે એની સામે કોઈ પણ કર નથી ચૂકવવાનો, એવી છૂટ ખાલી કંપનીને જ હતી. તો પરંતુ કંપનીના અધિકારીઓએ વ્યક્તિગત વેપાર કરતા તેમાં પણ કર આપતા નહીં. કે આપણા જે ઔરંગઝેબ હતા એને એવી છૂટ આપી હતી કે કંપનીને કોઈ કર નથી ચૂકવવાના, પણ આ લોકો તો શું કરતા હતા કે પોતાનો પર્સનલ વેપાર કરતા હતા, એનો પણ કર નહોતા ચૂકવતા, જેથી બંગાળની કરવેરા નીતિની આવક ઘટી ગઈ, જેનો બંગાળના નવાબ મુશીર અલી ખાનને વિરોધ કર્યો. કે જે આ કર એમ બંગાળની આપણા જે દેશની છે એ આવક કરવેરા નહોતા ભરતા, એટલા માટે આપણા દેશની જે આવક છે એ શું થયું, ઘટી ગઈ. અને ત્યારે બંગાળનો નવાબ મુશીર અલી ખાન હતો, તેમણે તેનો વિરોધ કર્યો. આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો. અંતે તેના પરિણામે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. કે વિવાદ અંદરો અંદર વધતો જ ગયો. એમ આ લોકો વિરોધ કરતા હતા, પેલા લોકો કર નહોતા ચૂકવતા, તો આનું એટલું ભયાનક પરિણામ આવ્યું કે છેવટે પ્લાસીનું યુદ્ધ રચાયું. પૂછાઈ શકે કે પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે રચાયું અને ક્યારે લડાયું? તો પ્લાસીનું યુદ્ધ 1757માં લડાયું, સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે લડાયું. 1756માં સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ બન્યો. પહેલા જે છે બંગાળનો નવાબ કોણ હતો, તે મુશીર અલી ખાન હતો. ત્યાર પછી 1756માં સિરાજ ઉદ્દૌલા છે તે બંગાળનો નવાબ બને છે, જેની અંગ્રેજો પર ધાક હતી. કે જે સિરાજ ઉદ્દૌલા છે તેનાથી અંગ્રેજો થોડા ઘણા ડરતા હતા, એની ધાક હતી એના ઉપર. ધાક હતી મતલબ કે એનાથી ડર હતા થોડા, તેથી અંગ્રેજો તેને પસંદ કરતા નહોતા. કેમ કે એની ધાક હતી એટલે અંગ્રેજોને એ લોકો એ સિરાજ ઉદ્દૌલા જે રાજા હતો એ એને ગમતો ન હતો. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી. કૂટનીતિ એટલે શું કે ખરાબ નીતિ, કૂટનીતિ એટલે ચાલાકી બતાવી, ખરાબ નીતિ કરી. તો સિરાજ ઉદ્દૌલા સાથે શું કરે છે અંગ્રેજો, ખરાબ નીતિ કૂટનીતિ કરે છે. અને સિરાજ ઉદ્દૌલાને હરીફોને મદદ કરી. સિરાજ ઉદ્દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે. કે સિરાજ ઉદ્દૌલાના જે વ્યક્તિ હતા એ લોકોને કંપની મદદ કરે એટલે કંપનીમાં મતલબ અંગ્રેજ લોકો, અને આ રીતે એને નીચો પાડવાની દેખાદેખી કરે અને સિરાજ ઉદ્દૌલાને નીચો બતાવતા હતા. તો સિરાજ ઉદ્દૌલા કહે છે કે કંપની આ અમારી અંદર અંદરની બાબતમાં ખલેલ નથી કરવાની. અંગ્રેજોએ તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરના કર ભરે. પછી સિરાજ ઉદ્દૌલા શું કહે છે કે અંગ્રેજોએ કર ભરવાનો છે, શરતોનું પાલન કરી વેપાર કરે. આ બાબતે બંને પક્ષ સમાધાન માટે તૈયાર ન થયા. સિરાજ ઉદ્દૌલા એવું કહેતો હતો કે જે એ લોકો વેપાર કરે છે એને કર ચૂકવવાનો છે, જ્યારે અંગ્રેજ લોકો કર ચૂકવવા માટે તૈયાર નહોતા. તેથી નવાબે 30,000 સૈનિકો સાથે રાખી અંગ્રેજી કોઠી પર હુમલો કર્યો. કે સિરાજ
છે આપણો સીડા જુદોલા તે અંગ્રેજો લોકોની કોઠી છે ત્યાં હોય છે ત્યાં હુમલો કરે છે। રોબર્ટ ક્લાઇવે સીડા જુદોલાના એક સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી મદદ માંગી। શું કરે છે કે એનો સીડા જુદોલાનો જે સેનાપતિ હતો મીર જાફર એને શું કરે છે લાલચ આપે છે કે તે તને અમારી ટીમનો નવાબ બનાવીશું જો તું અમારી સાથે આવી જા અને સીડા જુદોલાનો સાથ છોડી દે। આવી રીતે લાલચ આપે છે અને રાજી કરી લીધો અને પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સીડા જુદોલાને હરાવી અને દગાથી ખૂન કર્યું। શું કર્યો કે પોતાનો જે સેનાપતિ હતો સીડા જુદોલાનો એને પોતાના વંશમાં કરી લે છે અને દગો આપીને સીડા જુદોલાનો મારી નાખે છે। ત્યાર પછી ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી કે ભારતમાં કંપનીની જે શરૂઆત થઈ આ 1757ના પ્લાસીના યુદ્ધથી થઈ। આ યુદ્ધમાં આ યુદ્ધ એવું કહી શકાય કે પહેલી આપણી અને અંગ્રેજો વચ્ચેની લડાઈ હતી જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થવાની હતી। માટે આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે। આ બનાવથી ભારતનો ઇતિહાસ પણ બદલાય છે। ત્યાર પછી આપણે જોઈએ બક્સરની લડાઈ કે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવી એ કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી। સિરાજુદ્દોલાને તો મારી નાખે છે પછી જે પહેલાને પ્રોમિસ કર્યું હતું કે અમે તને અમારો નવાબ બનાવીશું તો પછી મીર જાફરને પ્રોમિસ તો પૂરું કરવું પડે। સિરાજુદ્દોલા તો મરી ગયો તો મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે। પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો જે તેના ઈશારે કામ કરે। કંપની એવું ઇચ્છતી હતી અંગ્રેજો એવું ઇચ્છતા હતા કે એને એવો વ્યક્તિ જોતો હતો જે પોતે કે એવું જ કરે। પરંતુ કેટલીક બાબતોમાં મીર જાફરે કંપનીનો વિરોધ કર્યો। કેટલીક બાબતમાં મીર જાફર પણ કંપનીનો વિરોધ કરે છે નવાબ બન્યા પછી। તેથી કંપનીએ તેને દૂર કરી દીધો અને તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો। મીર જાફરને જ નવાબ બનાવ્યો હતો અને એણે કંપનીનો વિરોધ કર્યો અમને અમુક બાબતમાં તો પછી મીર જાફરને પણ નવાબમાંથી ઉતારી દેવામાં આવે છે અને એની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવવામાં આવે છે। નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો એવું લાગતા ઈસવીસન 1764માં બક્સરની લડાઈ થાય છે કે મીર કાસિમ બરાબર કામ કરતો નથી એવું અંગ્રેજોને લાગે છે અને પછી મીર કાસિમ અને આની વચ્ચે અંગ્રેજો વચ્ચે ઈસવીસન 1764માં બક્સરની લડાઈ થાય છે। બક્સરની લડાઈ દ્વારા તેને હરાવીને મીર જાફરને બીજી વાર બંગાળમાં નવાબ બનાવ્યો। પેલા મીર જાફરને બનાવ્યો એને ઉતારીને મીર કાસિમને બનાવ્યો અને ત્યાર પછી ફરીથી મીર કાસિમ સાથે યુદ્ધ કરે છે અને બીજી વાર ફરીથી મીર જાફરને બંગાળનો જે નવાબ છે એ બનાવવામાં આવે છે। ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થઈ જાય છે તે પછી ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બનીને બેઠો। આમ બંગાળથી શરૂ થયેલા અંગ્રેજો શાસન પૂરા ભારતમાં કેવી રીતે ગુલામીની જંજીરમાં જકડી લીધું કે જે બંગાળથી શરૂઆત કરી હતી એણે ધીમે ધીમે આખા જ હિન્દુસ્તાનમાં આખા જ આપણા ભારત દેશમાં પોતાનું શાસન કરાવી દીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીઓમાંથી આગળ વધતા આખા ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ। તે વિશે વધુ વાત આપણે પછીના પ્રકરણમાં શીખીશું। વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આમાં મેં જેને સમજાવ્યું એ તમને સમજાયું હશે। એ છતાં પણ ના સમજાયું હોય તો કાંઈ પ્રશ્ન થતો હોય તો તમે મને કહી શકો છો અને જે આને ચલાવ્યું તેના આધારે મેં થોડાક પ્રશ્ન બનાવ્યા છે જે તમારે તમારી નોટબુકમાં લખવાના છે।